गुड मॉर्निंग मित्रों, केम छो? बधाय मजामां? तो राम राम, जय माताजी। अने अत्यारे जो नव हाड़ा नव जीव थयो ने आपणे अत्यारे विडियो चालू कर्यो ने हवार हवार में तमने खबर ज छे, आपणे बधुं डेली रूटीन जे कंई काम होय बधुं करी पछी ज आपणे विडियो उतारो। नवरा थाय त्यां लगी टाइम मळतो ज नथी। अत्यारमां जो आ शुं थाय छे? हेलो, राम राम, जय माताजी। જેણે વાસ્તુ બધું કરી લીધું અને પછી સાસ ફરવા મૂકી હતી, સાસ થઈ જાય તે ઘી કીધું ઊંધું કરી વાળી અને પછી તમડરી આમ ભર લે, પછી કીધું કદું પાટો જવાનો, પછી વાટી આવી એટલે ગેસ ઉપર જો ચાલુ કર્યું છે, થોડોક ધીમો ગેસ રાખ્યો એટલે ઊંધું સારું થાય, ઉપર ઊભી જાય થોડું હોય એટલે વાટ તમ ઊંધું કરી લે, જાજવી તકલીફ ન થવું પડે। અમે કર ફૂટી ફેરી પાછા વાડીએ, જાજા માણા નહીં ને એટલે થોડી પહેલે પડખે મારે જેઠાણીને ખાવા ન હોય એટલે લઈ જઈ જઈશ, નકર અમે તો અમારા ઘર પૂરતી ફેરે એટલે થોડું માખણ હોય એટલે એટલા મૂન થઈ જાય, તો હું ફિટ કરવાનું ચાલુ કરી દે। જો માખણ ઊંધું થાય તો હાલો તમને પાછળનો કેમેરો કરીને પણ થોડુંક બતાવી દઉં। જો આ ધીમા ગેસ એકદમ થોડું થોડું આમ ગરમ થવા દે ને એટલે બગડે નહીં, ને એકદમ વધારે ગરમ થઈ જાય તો પછી લાલ થઈ જાય કે હાવ સુગંધ આવે, વધારે ઊનું થઈ જાય બાયસ આવે, એ રીતનું ઘી માં હોય જે થોડુંક ઊનું થવાનું બાકી, જે થોડું ઊનું થઈ જાય ને પછી આપણે બતાવી થોડીક આમનામ રહેવા દઈશું આપણે। મિત્રો, કે એકદમ ઊનું થઈ ગયું એક ગ્લાસ, જેવામાં આપણે કમદરિયામાં આપણે કાયમ ખાવાનું હોય ને એમાં ગારીને નાખી દઈએ એટલે આમાં આપણે કાયમ ખાવાનું જ, ઘર પૂરતું જ ઘી આપણે બનાવી છીએ। ઘણા કોમેન્ટમાં કહીએ કે ઘીનો શું ભાવ કે વેચવાનું છે, પણ આપણે ક્યારેય વેચતા નથી, આપણે ખાવા પૂરતું બનાવી ઘી એટલે ઘરનું ઘી, ઘરનું દૂધ, સાસ ઘરની બધું ખાવા જડે। તો આ કમદરિયામાં છે ને આપણે કાયમ ખાવાનું હોય, ચા બનાવે ને, સાંજ રોટલી ત્યારે શિરાણ થાય ને ત્યારે ચમચી લઈને અને રોટલી ઉપર ચોપડીને પછી ખાય, એટલે ઘર પૂરતું બનાવવાનું થાય। કે અમારે દૂધનું હોય ને અમારે જેઠાણી ની સાસ લઈ જાય ને અમારે દૂધનું ન હોય ત્યારે અમે અહીંયા સાસ લઈ જાય એટલે બે ને સાસનું હાલે, નકર પછી ગામમાં દુકાને લેવા જવી પડે, દુકાને વેચાતી કોઈ ભાવે ન ભાવે એટલે કબજાનું દૂધનું હોય એટલે હવે સાસ સાંજે દૂધ રાખીને પછી જવારી વાળી હવે સાસ ફેરી વાળવાની એટલે સાંજે બે ઘરનું હરોજ હાલે સાસનું, અને દૂધ તો એકબીજા તો વેસાતું લઈ કે એને હોય ત્યારે અમે વેસાતું લઈ જાય ને અમારે હોય ત્યારે એ વેસાતું લઈ જાય એટલે દૂધના પૈસા લઈ, પણ સાસ તો બી ને કંઈ હવન રીતે લઈ આવવાની હોય, ખાવી એટલી લઈ આવવાની અને એને ખાવી એટલે એ ફેર એટલે જાજી થઈ જાય એટલે બે ઘરને હરોજ થઈ જાય સાસ। આપણે ઘી ગરમ કર્યું ને એમાં જે ઓલી સાસ ની સાસ ભરી જાય ને એનું કીટું બની જાય, ઘીમાં સાસ સાસ માંથી માખણ ઉતરે બરોબર, એટલે જે માખણ ઓલું હોય ને એની એ ભરી જાય એને કીટું કહેવાય, એટલે એ અંજી જો વાટકામાં સોરી ને ખાઈ જાય, ખાટું મીઠું મજા આવે, કા ખાટું મીઠું લાગે ને વર્ગી મંજી જ ખાઈ જાય ને એવું બહુ પાક કે કરતા કેવું નું કરતા હોય એટલે એમ કે કીટું મારે ખાવું ખાઈ જા। આજે રજકો વાટવાનું બાકી છે અને પહેલું અત્યારમાં ઓલી આપણે લઈએ ને રાતે નીણ નાખી તો એ ખાઈ જાય છે, એમ તો આ રીતની ઝીણી નીણ છે એટલે હે ને, અને ખાઈ નંદુભાઈ ખાઈ એ ખોર પાણીને મેલી અને જો એ નીણ નાખી, એ તો હાવ રાળાય બધી ખાઈ જાય, પણ આ જરાક હે ને જરાક હાથોડી હાર ખાવડી એટલે આ જરા રાડા રે ને કાટ નાખે, નીણ તો હાવ ઝીણી જ છે ઝીણી જ છે, પણ આ છે બે કેવી હું બધું ખાય ને ગમે એ નીણમાં ઓગટ કાઢે ને ઓલપા લીમડે બાંધે તો બધું ખાઈ જાય, ને રાતે જાય ટોરા બાંધી દે અત્યારે આ બાજુ ફેરવી વારે
અને વનરાજ ને ઓલા લીમડે બાંધતો હે અત્યારમાં જો વાસીદા બસીદા બધા થઈ ગયા હે ને હવે તો રસકો વાટો હાલા જશે ને રસકો વાટો જાવશે અને ઓલું ખાઈ લે ને કીટુ તો વાટકો ધોતિયા નો હરી કુતરા કેમ લઈ જશે ધોતિયા નંદિની નંદિની તો અત્યારે જો આપણે હે ને કેરીનું શાક બનાવવાનું હોય ઘરના આંબાની કેરીનું તો કેરી તો તોડીએ એ તમને બતાવ્યું પણ અત્યારે જો અંજી ધોવે હે જી હેલો કેરી તાજા પાણીમાં ધોવે છે જો આવડી આવડી છે આપણે ધોઈને આ ક્લાસ પછી શાક એથી સુધારી ને શાક બનાવીને બતાવશું બરાબર ને તને એમ પાવે ને તો હાલો આપણે અંજી ધોઈ વારે ને પછી આપણે સુધારી વાળી શાકે થી હાલો તો હોય છે ને સોડિયા મોટા માં આવે ઓલું તો આવે નહી કડસી લાગે એમ બીજું કાશી હોય ને એટલે આવડે એવડી થઈ જાય પણ આવી ઉપર ઉપર બહુ ઊંડી ન ઉતારવાનું થાય ઉપર ઉપર ઉતારે એટલે સાયલ સાયલ દાવે આ ગરફ ન આવે આવી ઉતરીને એવી કરી નાખવાની જેટલી મોર જેટલી અમે થોડુંક આ મોયરું હારી આવડાવડા ફોડવા કરી નાખવાના એટલે હે ને પછી આમાં પછી હારી પેટે ગોર નાખીને તો વઘારવું પડે નકર તો ખાટું થાય સાયલ જો ઉતરી વળી છે ને હવે જો આવી રીતે પાતરી પાતરી શીરું કરી વાળી ઉતારવી પડે એટલે જો ઝીણકી હોય ગોટલી આવડી ગોટલી નીકળી જાવડી પછી ગોટલામાં જારી થઈ જાય એટલે પછી તો કાઢવું પડે અત્યારે કુણી છે કદાચ મોરી નાખી તે હાલે પણ આમાં બહુ ના નીકળતી હાલો આપણે ફટાફટ સુધારી વાળી મોટી થાય બરાબર વધારે આથી મોટી થાય ને એટલે પછી ખટાઈ ફૂલ થાય હજી એટલી ખાટી નથી કુણી કેરી છે આ તો કીધું એક વિડીયો બની જાય એટલા હારું છે કીધું શાક બનાવીને આપણે થાય છે કેવું શાક થાય છે બીજા ઘેર કાઢીને કીસી આવે તો સારું મીઠું લાગે ને મોલ થાય તો કેરી કાશી હોય પેલા અમે બનાવીને શાખી લઈ તો જો મિત્રો આપણે કેરી પણ મોરી આ કિસ્સે એક ગ્લાસ આવા ફોડવા કરીને નાખ્યા નાના નાના કારણ કે જલ્દી સડી જાય અને કોથમીર પણ સુધારી વાળી છે ટમેટા તો આમાં નાખવાના ન હોય કારણ કે કેરી જ ખાટી હોય એટલે ટમેટા ન નાખવાનું હોય અને આ છે મરચાંની કટકી અને લીમડો એ લીમડો પણ આપણો ઘરનો જ છે અને કેરી પણ આપણા ઘરના આંબાની જ છે એટલું આ મરચું છે એટલો ગોળ કેરીમાં કારણ કે ગોળ વધારે નાખવો પડે નકર ગોળ ઓછો નાખે તો પછી ખાટું શાક થાય તો એટલા માટે આટલો જો આપણે ડબ્બાનો ગોળ તૈયાર કરીને મેલો છે એટલે આ બધું એકદમ કમ્પ્લીટ તૈયાર કરીને મેલું છે તો આપણે કઈ રીતે બનાવે કેરીનું શાક એ આપણે જોઈ જો આ તેલ મેલ્યું તેલ આવી ગયું એમાં રાઈ નાખ દીધું મરચા ને લીમડા
નાખવાનો કુંડો નાખી દે તેલમાં કેળી વાળવાનો હાલી પછી કેરી સુધારેલી છે, તેલમાં શેડી વારશે, તેલમાં છેડવાનું હોય ને, તેલમાં છેડવાનું થાય હારી પછી શેડી વાળવાની, પછી હા એમ હારી પછી તેલમાં કાઢી દઈશું, આગળ પાછા બતાવી તો આગળ આગળ જોતા રહ્યો વિડીયો, કારણ કે હમણાં કાં રેસીપી નો વિડીયો સરખી રીતે આવ્યો નથી, ને આજે આપણે કીધું કેરી થઈ ગઈ તો કેરી ની રેસીપી નો વિડીયો બનાવી નાખી, તો તમે જુઓ આગળ આગળ મસાલો પણ તૈયાર કરે છે, તો એ આ કેરીના સુધારેલી છે એ તેલમાં ચડી જાય, પછી વઘાર નાખશે, તો એ પણ તમે આગળ આગળ જોતા રહીજો, આ તો જો આ તેલ મસાલ મજાની ચડી જાય છે, અને તો આ મસાલો આ નાખતે વઘાર મસ્તું પલાળેલું, દરેક પાણી ખાલી પલાળ્યું હતું, જાદુ પાણી નાખવાનું નહીં થાય, આમાં પાણી નાખવાનું કંઈ હોય જ નહીં, જેટલી કેરી હોય એટલો ગોર નાખવાનો થાય, જાજો તો ગોર નાખવો પડે કે હું નકર ખાટું થાય, આમાં થાય ખાટું બળા એટલે ગોર જેમ નાખે એમ સારું થાય, નાખી દે એમાં ગોળ, પછી કદાચથી સાખી જોઈશું એવું લાગશે ખાટો હે, તો પછી થોડોક પાછો ગોળ નાખશું, એટલે આપણે પછી સાખી જોઈએ કે જો ખાટું વધારે હોય તો હજી પણ ગોર નાખી જોઈએ, અને નકર જો ખાટું ન હોય તો આટલો ગોર કાપી છે, તો અને આ કેરીની ચાલ વધારી વાળી એટલે એકદમ તમે જો રગડા જેવું શાક થઈ જાય છે, ખાવાની પણ મજા આવે, મારા મોહન કેતું કેતો મમ્મી ક્યારે શાક બનાવો, ને મજા આવીને જોઈશ એટલે કીધું કે સારો મમ્મી કેતો થી બનાવી દો, કીધી એને બહુ ક્યારે શાક ભાવે, હાઈ ક્લાસ શાક થઈ જશે કેરીનું આપણે, તો હાલો આગળ આગળ જોતા રહ્યો, આપણે શાક સડી જાય કોથમી બોથમી નાખી અને પછી બતાવી તમને, જો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો આમાં હવે કોથમરી નાખવાની છે, તો એટલું ઉતારી અને પછી કોથમરી નાખી સુધારીને મૂકી દે, એટલે એટલું કમ્પ્લીટ કરીને કે ઉતાર એટલે તરત નાખી દે, તો તમને હોય રમે સારી આવે અને ખાવાની પણ મજા આવશે, કાંજી કેવી મજા આવે છે, કેવું શાક બીનું સારું બીનું છે, મારે અંજીને ખાવાનું હોય ને એટલે આવતી રે મમ્મી કેવું બીનું પણ લાવો સાચી જવું છે, જો આમાં કોથમરી બની ગયું છે આપણે કેરીનું શાક, એકદમ ખાટું મીઠું, ઘરના આંબાની કેરી અને કોથમી પણ નાખી દીધી છે, અને આમાં જોતા પૂરતો ગોર પણ નાખ્યો છે, કારણ કે ગોર જાજો નાખવો પડે, આપણે 500 ગ્રામ કેરી હોય ને તો ગોર ઘણો એવો નાખવો પડે, 250 ને જાજો 300 ગ્રામ જેવો, ત્યાં માંડ ખટાશ મેલે, નકર તો ખાટું બળા જેવું થાય, તો આ રીતનું શાક બની ગયું છે, તમે પણ ક્યારેક આ રીતનું બનાવજો શાક, એટલે હાઈ ક્લાસ થાય છે, તો હાલો જો બપોરો કરવા બધા, મોહનને અત્યારે લઈ આવ્યો એટલે મોહને જો છે બપોરા કરવામાં, બાપા ઉલપાસ થોડાક છેટા બેઠા એ તમને નહીં દેખાતા, અમે આડા આવી એટલે, ને આજ છે જો કેરીનું શાક, આપણા ઘરના આંબાને કેરીનું શાક કર્યું છે, ગોર નાખી એને, ને સાઈસ છે એવું બધું છે ખાવાનું, તો હાલો બપોરા કરી લે ને તમે વિડીયો જુઓ, કેરીનું શાક બનાવી ખાટું મીઠું ખાટું અમારા ઘરની હતી ને મોટી હતી ને હતી ને થોડીક કોકો એનું બનાવી છે, ને ઓલી કેદી તો આપણે નાની હતી કેરી ઓલે બકાડ્યું નતું ભરાઈ ગયું પવન ની ખરીદી હતી એટલે
અમારે તો કેરન છે બનુ છે ને નહી પાયું ના આ રીતે જો ઉનારા ના આ રીતે બધા બપોરા કરતા હોય રે અને આ તો અહીંયા આપણે છે મકાન એટલે અહીંયા કરી છે ઘરે ન કર અંબાન સાંઈ આ રીતે બપોરા કરતા હોય ખાટું મીઠું સારું થયું મીઠું કેતો હતો ના મોહન ને બહુ પાવે એટલે મોહન સારું જાદુ બનાવ્યું હતું ये दिखते तो मैंने कहा है क्या